વેલકમ બેક આફ્ટર બ્રેક. શાહબુદ્દીન રાઠોડના નામ સાથે વધુ એક નવી ફિલ્મ શાહબુદ્દીન રાઠોડનો હાસ્યનો વરઘોડો નામની ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તો આવો જાણીએ આ ફિલ્મ વિશે. ગુજરાતી ફિલ્મો જે રીતે ધનાધન બની રહી છે તેમાં 5 વર્ષથી રિલીઝની રાહ જોઈ રહેલ ફિલ્મ શાહબુદ્દીન રાઠોડનો હાસ્યનો વરઘોડો આ મહિને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રોડ્યુસરને રિલીઝનો આ યોગ્ય સમય જણાતા રિલીઝ કરી રહ્યા છે. આ પ્રસંગે પ્રસિદ્ધ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડની કથા સંવાદો તો છે જ, પરંતુ તેમણે આ ફિલ્મમાં અભિનય પણ કર્યો છે. ઘણા પ્રસંગો છે, વનેચરનો વરઘોડો છે, લાગુ મેરેજ છે, ભત્રીજો પ્રેમમાં પડ્યો છે, માસ્ટરોનો બારવટું, આનું આમ સંકલન કરી અને આ પિક્ચર મુકેશભાઈ અને જતીનભાઈ મળ્યા, એમની આવી ઈચ્છા હતી અને મારી ઈચ્છા હતી, કારણ કે મેં જે જે માધ્યમો મળ્યા એ સ્વીકારી. કહું છું ઊભા થઈ જાઓ. હવે ઊભા ન થવાય, તમારું તો ઠીક પણ ઊભા થઈ જાય ને તો મારી આબરૂ ની ધૂળધાણી થઈ જાય. હાડી કરી કહેવાય ઓ ભાઈ, હાડી કરી. તમે મારું મંદિર ને હું તમારો ઓટલો, તમે આપું કેરી ને હું તમારો ગોટલો. સરળ સંવાદો, ગ્રામીણ લોકેશન અને નેચરલ મેકઅપ, હાસ્ય રાશિક પ્રેક્ષકો માટે ફિલ્મ સંવાદો કાઠિયાવાડી સ્ટાઇલમાં. ફિલ્મના ગીત, પટકથા અને સંવાદો ડોક્ટર જગદીશ ત્રિવેદીના છે. આ ફિલ્મમાં જેમણે વિઠ્ઠલનું લીડ કેરેક્ટર પરફોર્મ કર્યું છે તેવા કલાકાર મહંમદ ભુંગરે પણ ફિલ્મ વિશે જણાવ્યું છે. પાત્ર તો બધા એવા ફેમસ છે, ઇવન મારું પાત્ર પણ ફેમસ છે અને નાનાથી વૃદ્ધ લોકો પસંદ કરે એવું છે. બીજા નંબરમાં સાહેબ, વાર્તાની વાત કરીએ તો વાર્તાથી વાર્તા શાહબુદ્દીન સાહેબની છે અને લોકોને બહુ પસંદ આવશે. અને સાહેબ, ઓરિજિનલ સેટ છે મૂવીમાં, કોઈ આર્ટિફિશિયલ કોઈ સેટ નથી, કોઈ મેકઅપ નથી, વિધાઉટ મેકઅપ છે, બધા ઓરિજિનલ ગેટઅપ છે સર. સાહેબ, આ ફિલ્મ જોયા પછી મને એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને એક નવો ચીલો જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે કે અમર સોલંકીએ અને ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે મૌલિક મહેતાએ. વધુ અર્બન સિનેરિયો પસંદ કરતા પ્રેક્ષકોને કંઈક નવીન આપવાના પ્રયાસો સાથે આવી ગઈ છે ઓરિજિનલ ગુજરાતી ફિલ્મ, જેમાં આપણી ગુજરાતી સંસ્કૃતિને ફેમિલીને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવાઈ છે. પરિવારના દરેક સભ્યો એક સાથે માણી શકે તેવી ફિલ્મ છે તેવું તેના નિર્માતાનું કહેવું છે. અમારા ગ્રામ્ય વિસ્તારમાં બી વનેચરના નામે જે આખી એક વાર્તા વખણાય છે, એ વાર્તા હું નાનપણથી સાંભળતો આવતો હતો અને આવા એક સરસ કલાકાર માટે અમારા પાર્ટનર જતીનભાઈ આ વિચાર લઈને આવ્યા ત્યારે મને એમ લાગ્યું કે આવું સરસ આટલા મોટા કલાકાર જે જેને લોકકલાના ઘણા બધા એવોર્ડ મળ્યા છે, એવા કલાકારને જો આપણે ઉત્સાહિત કરવાના હોય, પ્રોત્સાહિત કરવાના હોય તો આ ફિલ્મ બનાવવી જોઈએ એવો મારો વિચાર હતો. કેમ કે દ્વિઅર્થી ફિલ્મો સાંભળનારા જોનારાનો વર્ગ એક અલગ છે અને કદાચ સારી ફિલ્મોના જોનારા વર્ગ પણ કંઈક અલગ છે, એટલે આમાં જરૂરી નથી કે દ્વિઅર્થી સંવાદ જોઈએ છે. મારા ફાધરના રોલમાં છે દિનેશ લાંબા, મુંબઈના છે. પછી બીજા છે કુમકુમ દાસ, એ પણ મુંબઈના છે. પછી ત્યારબાદ લાભુ મેરેના કેરેક્ટરમાં અમદાવાદના ભરત ઠક્કર છે, ચેતન ટાંક છે, પછી રમેશ સાલાણી છે, પછી એક રાજ વિઠ્ઠલપરા છે, એ મારા સપોર્ટિંગ રોલમાં છે. મારા વાલમને અહીં આવીને જુઓ ને તો ખબર પડે કેવો બેવડો વળી ગયો છે. ભૂગોળ ભણાવતો હું છું ત્યારે ઇતિહાસ ખોલીને બેઠો હોય છે. શાહબુદ્દીન ભાઈના શબ્દોનું ફિલ્માંકન પ્રેક્ષકોમાં કેટલી અસર ઉપજાવે છે તે તો જોવું રહ્યું. વરિષ્ઠના વરઘોડા બાદ શાહબુદ્દીન રાઠોડનો હાસ્યનો વરઘોડો પણ મલ્ટીપ્લેક્સ અને થિયેટરમાં ધૂમ મચાવે તેવી આશા કરીએ. મનોરંજન રિપોર્ટ, જિગ્નેશ હિરાની. શાહબુદ્દીન રાઠોડ જેવી પીઢ સાહિત્યની પર્સનાલિટી હોય, તેમને મળવાનો મોકો મળ્યો હોય અને તેમના વિચારોને તેમના જીવન કવન વિશે જાણવા મળે તો મજા પડી જાય અને શાહબુદ્દીન ભાઈને સાંભળીએ તો સાંભળતા જ રહીએ તેવું લાગે. આવો તેનો થાય તેટલો બેનિફિટ લઈ લઈએ. શાહબુદ્દીન રાઠોડનું નામ હાસ્યમાં જ્યારે દેશ વિદેશમાં પ્રચલિત છે ત્યારે મીડિયા અને સમાજમાં ખૂબ સ્વીકૃત એવું પ્રબળ એવું માધ્યમ એટલે ફિલ્મ. આમાં તેમનું બાકી રહે તો જ નવાઈ. આ માટે 27 મેના રોજ શાહબુદ્દીન રાઠોડ નામ જેમની સાથે જોડાઈ રહ્યું છે તેવી ફિલ્મ શાહબુદ્દીન રાઠોડનો હાસ્યનો વરઘોડો ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ સમયે
ફિલ્મની સ્ટાર કાસ્ટ નિર્માતાએ મીડિયા સમક્ષ રિલીઝની જાહેરાત કરી હતી અને ફિલ્મ અંગે કેટલીક માહિતી આપી હતી. શહબુદ્દીન રાઠોડ એક નિર્દોષ હાસ્ય. આજથી બરાબર 46 વર્ષ પહેલા એવી ધૂન મનમાં સવાર હતી કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટુંબ એટલે બેસીને માણી શકે એવું નિર્દોષ હાસ્ય સર્જું અને રજૂ કરું. બસ આટલા જ ઉદ્દેશમાં છે. ઇટ્સ અ વન મેન મિશન ફોર મી એન્ડ આઈ સ્પેન્ડ માય 46 યર્સ ફોર ધીસ મિશન. મનુભાઈ પંચોળી દર્શક આપણો સમર્થ સાહિત્યકાર, એમણે મને એક વાર સમજાવી કે હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવે. તેને મોલે ગયા છો ઓધાજી, આજ મારા વાલાને વઢીને કહેજો. જો ગામડાના આ રીતે સંભાળે છો અને આમ પાછું જુઓ, નૈના મત વાલે હે, બાલ ગુંગર વાલે હે, સુરત પ્યારી પ્યારી હે, નામ બનવારી હે, વહી મેરા શ્યામ હે, વહી મેરા શ્યામ હે, વહી ઘણ શ્યામ. તત્વ જ્ઞાન સાથે શહબુદ્દીન રાઠોડ. પછી સુંદરમ, કવિ સુંદરમ ને મને એક વાર સમજાવી, તમે બોલો છો એમાં ભરપૂર હાસ્ય છે, હરેક સત્ય એમાં ઉમેરી. એટલે જીવનના સાવ સાદા સત્યો બહુ હળવાશથી રજૂ કરવા. એક જણે મને પૂછ્યું કે સારા કામમાં મારે થોડા પૈસા વાપરવા શું કરવું, મેં કે જેના ઉછીના લીધે એના દઈ. મિત્ર એસા કેજીએ જૈસે સિરકો બાલ, કાટ કાટ કે કાટીએ ફિરતી સજ્જન ખાલ. મિત્ર એસા કેજીએ ઢાલ સળીકા હોય, દુઃખ વખતે આગળ રહેને સુખમાં પાછળ હોય, એ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ટી. આવી વાતો હોય. પત્રકારો એકવાર, એક પત્ર યુવાન પત્રકાર આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પૂછ્યું કે સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. એટલે પત્રકાર નિરાશ થઈ અને એ આમ હાલવા માંડ્યો. એટલે પાછો એને બોલાવ્યો આઇન્સ્ટાઈન અને કીધું કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવન અર્થપૂર્ણ નથી પણ તમે એને બનાવી શકો. જીવનનો કોઈ અર્થ નથી પણ તમારા જીવનને તમે અર્થપૂર્ણ બનાવી શકો. યુવાનોને એનું જગત રચવા દે ને ભાઈ. વૃદ્ધોએ ક્યાં ભૂલો નથી કરી. શહબુદ્દીન રાઠોડના વિવિધ રૂપ. તમારું નામ શહબુદ્દીન અટક રાઠોડ, એ તમારી જાતિ કઈ? અને હું તરત કહું કે નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાંટ લિયા ભગવાન, જમી આસમાં કો ભી બાંટા, મત બાંટો ઇન્સાન. તો હિન્દી હે હમ વતન હે હિન્દોસતા હમારા, આટલી વાત છે ને એ પૂરતી છે. તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહીએ છો? મેં કીધું ના, હું ના કહી શકું પણ હું સહનશીલ છું, એ રીતે તમે નોંધ કરી દે. મારો મૂળ શોખ છે ને એ નાટકો લખવા ને ભજવવા, અને ગણેશ ઉત્સવમાં તાન વાકલ અને મોરબી અમે ભજવતા. એમાં આજે ને કાલ સુરત દાદાનો ગોખ ગુજરાત રાજ્યમાં પ્રથમ આવેલો નાટકો. પણ નાટ્ય પ્રવૃત્તિ ન થઈ ત્યારે મારો સંબંધ સ્ટેજ અરે આ રીતે જળવાય. હાથમાં પીંછી પકડીએ કે ખંજર ન પકડીએ, સીતાર વગાડતો એ ખાતર ન પાડીએ કે ભાઈ એટલું છે, તો આપણે યુવાનોને ઘણીવાર વિકલ્પ આપવામાં નિષ્ફળ નીવડ્યા હોય. એટલે આ જેટલી કલાઓમાં અને જાતની અભિવ્યક્તિ છે, ઇટ ઇઝ ઇઝ વેલ બિઈંગ. જ્યારે તમે કલાકાર કલાનું સર્જન કરતો હોય છે ત્યારે એની જીવનની સુંદર ક્ષણો હોય છે. પેઇન્ટિંગ એ મારો શોખ છે. મારા 51 ચિત્રોનું પ્રદર્શન ભરાવવાનું સુરતમાં. વરચંદનો વરઘોડો ફિલ્મ વિશે. જે કૃષ્ણમૂર્તિએ કીધું છે કે મેન હુ કેન એક્સપ્રેસ હિસ ફિલિંગ થ્રુ એની મીડિયા હી ઇઝ કોલ એન ઇન્ટેલિજન્ટ. આને બુદ્ધિશાળી કહેવાય કે જે પોતાના ભાવોને કોઈ માધ્યમ દ્વારા વ્યક્ત કરી શકે. પણ એની નીચે નીચે લખ્યું છે કે એન ઇન્ટેલિજન્ટ મે નોટ બી અ ક્લેવર. એના સર્જનને બજારમાં વટાવી અને પૈસા રળી શકે ને એવી હોશિયારી સર્જકોમાં ન હોય. એ હોશિયાર વર્ગ પાસે બીજો હોય. એટલે એ રજૂ કરનાર બીજા નીકળ્યા. દાખલા મેં કાનજી ભૂટા બારોટનું સન્માન થયું ને,
ત્યારે મેં વાત કરી હતી કે આ જીથરો બાબો સર્જન કરી શકે એમાંથી પૈસા ન રહ્યો. તો ફ્રેન્ડ્સ ક્યાંય જશો નહીં, મળીશું એક નાનકડા બ્રેક બાદ.